છું દાદા, મજામાં ને? ચાલો તો ધોરણ 3 વિષય હિન્દી, એમાં આગળના પાઠમાં આપણે પાઠ 6 સુધી શીખી ગયા. હવે આવશે આપણો પાઠ 7. પાઠ 7નું નામ છે વાહન. બરોબર, વાહન તો તમે દરેક ઓળખતા હશો કે વાહનો કોને કહેવાય. તો ચાલો આપણે પ્રશ્ન 1 જોઈએ. પ્રશ્ન નંબર 1, પઢો ઓર સમજો, વાંચો અને સમજો. તો આગળ આપણે જોયું તે પ્રમાણે કે અહીંયા આગળ બોક્સ આપેલા છે અને એમાં વાહનોના વિવિધ નામ આપેલા છે. તો દરેક વાહનો પણ તમે જોયા હશે ક્યાંય ને ક્યાંય. અમુક વાહનો આમાં તમે ગામડામાં જોયા હશે, અમુક શહેરોમાં જોયા હશે, એવી રીતના અલગ અલગ જગ્યાએ તમે આ વાહનો જોયા હશે. તો આપણે અહીંયા આગળ જોઈએ, પહેલાં છે બસ. તો બસ તમે દરેકે જોઈ હશે કે બસ કોને કહેવાય. એમાં સરકારી બસ પણ આવે અથવા લક્ઝરી બસ પણ આવે, અને એમાં તમે દરેકે મુસાફરી પણ કરી હશે. પછી આવે છે રેલગાડી, જેને આપણે ટ્રેન કહીએ છીએ. ટ્રેન પણ દરેક બાળકોએ જોઈ હશે. ચુકચુક ગાડી કહો છો ને, હા, તો એને હિન્દીમાં રેલગાડી કહેવાય અને આપણે ગુજરાતીમાં ચુકચુક ગાડી એવું કહીએ છીએ. રમો છો ને તમે ક્યારે એકબીજાને પાછળ પકડીને? હા. પછી આવે છે મોટર. મોટરમાં પણ તમે બેઠા હશો, ગાડી કહો છો ને, ફોર વ્હીલ, હા, એને મોટર કહેવાય હિન્દીમાં. પછી આવે છે હવાઈ જહાજ. હવાઈ જહાજ આ રહી, હા, હવાઈ જહાજ શબ્દ ખબર નહીં પડ્યો હોય પણ આ ચિત્ર જોયું એટલે તમને ખબર પડી ગઈ હશે કે આને વિમાન કહેવાય અથવા પ્લેન કહેવાય. બરોબર, હવા એટલે ઉપર આકાશમાં ઉડવું તે, અને આકાશમાં ઉડીએ તેને હવાઈ કહેવાય. બરોબર, અને જેમાં બેસીએ એને જહાજ. વિમાન, એરોપ્લેન, હેલિકોપ્ટર આ બધા હવાઈ જહાજ કહેવાય. પછી આવે છે બેલગાડી. બેલગાડી એટલે બળદગાડું. ગામડામાં તમે ક્યાંય મુસાફરી કરી છે બેલગાડી એટલે બળદગાડામાં બેઠા છો? ના બેઠા હોય તો તમે જાઓ ત્યારે એમાં બેસી જજો, તમને એમાં પણ બેસવાની મજા આવશે. પછી આવે છે સ્કૂટર. સ્કૂટર પણ તમે જોયું હશે, એને આપણે શું કહીએ છીએ, એક્ટિવા પણ કહીએ, સ્કૂટી કહીએ, બાઇક કહીએ, અને બીજું આવે છે સ્કૂટર. બરાબર, હિન્દીમાં એ બધાને સ્કૂટર જ કહેવાય, એના 2 પૈડા હોય છે. પછી આવે છે ઘોડાગાડી. ઘોડો, ઘોડો અને પાછળ જોડ્યું હોય એને ગાડી કહેવાય. બરાબર, કે આ ઘોડાગાડી પણ તમે જોઈ હશે, અને અમુક જે આ જે વિસ્તાર અમુક એવા હોય એમાં ઘોડાગાડી વાહન તરીકે ચાલે છે. જેમ આપણે રિક્ષામાં બેસીએ છીએ તેમ ત્યાં આગળ ઘોડાગાડી હોય. પછી આવે છે સાયકલ. સાયકલ પણ તમે દરેક બાળકો ચલાવતા હશો. બરાબર ને. પછી આવે છે રિક્ષા. આ રહી રિક્ષા, આમાં પણ તમે બેઠેલા હશો. પછી આવે છે ટ્રક. ટ્રક જોયું છે ને દરેકે? હા, ખટારો કહીએ છીએ તે. જો આ રહ્યું ટ્રકનું ચિત્ર. તો જુઓ બાળકો, હવે પ્રશ્ન નંબર 2 આપણે સૂચના જોઈએ. ચિત્ર મેં દિએ હુએ વાહનો કે નામ લખો. ચિત્રમાં અહીંયા આગળ વાહનો આપેલા છે અને ઉપર અહીંયા આગળ બોક્સમાં એ નામ આપેલા છે. તો હવે ચિત્ર પણ આડાવડી છે અને નામ પણ આડાવડી છે, તો આપણે ચિત્ર જોઈ અને એની સામે એનું સાચું નામ લખવાનું છે. ચિત્ર જોશો એટલે તમને દરેક બાળકને એનું નામ આવડી જશે. તો ચાલો આપણે હવે જોઈએ ચિત્ર. તો ચિત્ર પહેલું શેનું છે? ઘોડો દેખાય છે, પાછળ ગાડી, એટલે આપણે એને કહીશું ઘોડાગાડી. આ રહ્યું અહીંયા આગળ. બરોબર, અને કહેવાય ઘોડાગાડી. ચાલો એના પછીનું આવે છે રિક્ષા. જો રિક્ષા આવી રીતના લખાય. બરોબર, પછી આવે છે સાયકલ, પછી બેલગાડી એટલે બળદગાડું. બરોબર ને, આ છે બળદ અને પાછળ ગાડું જોડ્યું છે એટલે એને બેલગાડી કહેવાય. પછી આવે છે સ્કૂટર. શેનું ચિત્ર છે? સ્કૂટરનું. પછી આવે છે બસ, જેને આપણે લક્ઝરી બસ કહીએ છીએ તે. પછી આવે છે મોટર. પછી શેનું ચિત્ર છે? ટ્રકનું. પછી રેલગાડીનું અથવા ટ્રેનનું. પછી આવે છે વિમાન, એને આપણે હિન્દીમાં શું કહેવાય? હવાઈ જહાજ. શું કહેવાય? હવાઈ જહાજ. ચાલો હવે આપણો પ્રશ્ન 2 અહીંયા પૂરો થાય છે. તો જુઓ બાળકો, હવે પ્રશ્ન નંબર 3, તો એમાં સૂચના વાંચો. ઉપર કે ચિત્રો કે નામ નીચે ક્રમશે લખો.
આગળ તમે આગળના પાઠમાં તમે આગળનો જે વિડીયો જોયો હશે બરાબર, એમાં વિડીયોમાં તમને ક્રમમાં આવો પ્રશ્ન આવી ગયો હતો, તો એમાં પણ મેં તમને સમજાવ્યું હતું કે ક્રમશી લખો એટલે કેવી રીતના લખવાનું છે. એક બે ત્રણ ચાર એવું નથી લખવાનું, પણ આમાં તમને કક્કો આપ્યો હોય એ પ્રમાણે કક્કો બોલતું જવાનું અને બધા વાહનોના નામ શોધીને લખતું જવાનું છે. બરાબર, તો ચલો પહેલામાં પહેલો આવે છે કક્કામાં ઘરનો ઘ, બરાબર, એટલે આપણે લખીશું ઘોડાગાડી. પછી જુઓ તો હા ટ બોલાય છે એટલે ટ્રક, શું લખીશું ટ્રક. પછી બસ, પછી બેલગાડી. હા આગળ મેં કીધું હતું ને બ બ વાળા બે આયા તો આપણે શું કરવાનું, બારાક્ષરી જોવાની. બારાક્ષરીમાં બ બા બી બી એવું બોલીએ એટલે પહેલાં બ આવે અને પછી બને મેં માત્ર વાળો બઈ, એટલે પહેલાં બસ લખવાનું, પછી બેલગાડી. પછી આવે છે મોટર, કક્કો બોલતું જવાનું અને લખતું જવાનું. પછી આમાંથી શોધીએ મ પછી શું આવે, ર, ર એટલે ર ઉપરથી રિક્ષા. આમાં પણ બે ર વાળા આવ્યા એટલે આપણે રસવાઈ વાળી પહેલાં લખીશું અને પછી માત્ર વાળું, એટલે રસવાઈ પરથી રિક્ષા. રને રસવાઈ રી એટલે રિક્ષા, અને રને એકમાત્ર રે એના ઉપરથી રેલગાડી. પછી સ, સ ઉપરથી સાયકલ. પછી સ્કૂટર, આમાં પણ બે સ છે એટલે આ કાનાવાળો પહેલાં આવશે અને પછી આ આવશે. પછી આવે છે છેલ્લો હ, એના ઉપરથી હવાઈ જહાજ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આપણો સાતમો પાઠ વાહનો, જેમાં આપણે મુસાફરી કરીએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, એ પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો તમારે એનું હોમવર્ક કરવાનું છે અને હોમવર્ક કેવી રીતના કરવાનું છે તે આપણે જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ પાઠ સુધી તમારે લખાઈ ગયું હશે બરાબર ને, તો હવે સાતમું પાઠનું હોમવર્ક નવા પાન ઉપર પાઠ સાત વાહન એવું હેડિંગ લખવાનું છે. પછી પ્રશ્ન એક, પઢો ઓર સમજો અથવા ગુજરાતીમાં સૂચના લખો, વાંચો અને સમજો બેમાંથી એક જ વખત સૂચના લખવાની છે અને આને તમારે આમ બોક્સમાં બતાવ્યા પ્રમાણે લખી કાઢવાના છે. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર બે, તો એમાં પણ ચિત્ર દોરવાનું નથી. આગળ તમે ચિત્ર દોર્યું નહોતું, જે રીતના લખતા હતા ચિત્ર પરથી કે એનું ગુજરાતીમાં નામ લખવાનું ને એની સામે હિન્દીના, તો એવી રીતના તમારે ચિત્રની જગ્યાએ ગુજરાતીમાં એનું નામ લખવાનું. ગુજરાતીમાં ઘોડાગાડી જ કહીએ છીએ તો એની સામે હિન્દીમાં લખવાનું ઘોડાગાડી. ફક્ત લખતી વખત તમારે ધ્યાન રાખવાનું છે એ હિન્દીમાં ઘોડાગાડી કેવી રીતના લખાય. બરાબર, પછી એવી રીતના બીજા ચિત્રમાં રિક્ષા, એની સામે હિન્દી સાયકલ અને ગુજરાતીમાં એને શું કહેવાય, સાયકલ. બરાબર, એવી રીતના બળદગાડું, સ્કૂટર, બસ, મોટર, ટ્રકની જગ્યાએ તમે ખટારો પણ લખી શકો છો, આને તમે રેલગાડી પણ લખી શકો છો અને આને વિમાન લખવાનું. બરાબર, સમજાઈ ગયું. હવે જુઓ પ્રશ્ન નંબર ત્રણ, તો આમાં પણ બોક્સમાં બતાવ્યા પ્રમાણે તમારે વિડીયોમાં જોઈ તમારી નોટમાં લખી દેવાનું છે. બરાબર, તો ચાલો વિદ્યાર્થી મિત્રો આટલું હોમવર્ક તમે કરી નાખશો. આવજો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું.